સમિતિ આવેલી છે જે આપણા રાષ્ટ્રચિહ્નની અંદર સ્થાન આપવામાં આવેલું છે. સારનાથના ભગવાન બુદ્ધના ઉપદેશનું કેન્દ્ર હોવાથી ભગવાન બુદ્ધે ત્યાં લોકોને જન માટે એ ઉપદેશ આપેલો અને એ જે સ્થળ હતું જે સારનાથ હતું ત્યાં સિંહોની નીચે ચાર ધર્મચક્ર અંકિત કરેલા છે અને હાથી ઘોડો કે બળદની તેની ઉપર પથ્થરની શિલ્પકૃતિ કોતરણી કરેલી છે. તો એ છે સારનાથનો સ્તંભ. આપણા આ સારનાથના સ્તંભની અંદર ચક્રને ભારતના રાષ્ટ્રધ્વજની અંદર સ્થાન આપવામાં આવેલું છે. બીજું ચાર સિંહ છે એ ભારતના રાષ્ટ્રચિહ્નની અંદર પણ સ્થાન આપવામાં આવેલું છે. એટલે દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠ શિલ્પકલાનો જો કોઈ નમૂનો હોય, ઉત્તમ ઉદાહરણ હોય દુનિયાની અંદર, તો આપણે સારનાથના સ્તંભને લઈ શકીએ. આ ચિત્ર દ્વારા પણ આપણને ખ્યાલ આવી શકે છે કે તેની ઉપર ધર્મચક્ર છે, વિજય હાંસલ કરેલો અને એ જે પથ્થર ઉપર કોતરણી કરેલી છે એ ધર્મચક્ર કહેવામાં આવે છે. ત્યાર પછી એના ઉપર વિવિધ પ્રકારના પ્રાણીઓ, જે આપણે વાત કરી એ પાષાણની ભાગમાં સિંહ છે એ દેખાતો નથી, એટલે કુલ ચાર સિંહોની મુખાકૃતિ જે આપણા રાષ્ટ્રચિહ્નની અંદર સામેલ કરવામાં આવેલ છે. ત્યાર પછી લઈએ શિલાલેખો. હવે ઘણી વખત એવું બને કે આમાં શિલ એટલે પથ્થર થાય, એ તો શિલા એક આખો શબ્દ છે, શિલા એટલે પથ્થર કહી શકાય, અને એની ઉપર જે લખાણ છે ને એને શિલાલેખો. આ શિલાલેખો છે એ સમ્રાટ અશોકના સમયના સૌથી વધુમાં વધુ એ બૌદ્ધ કાલિક સમય કહી શકાય ને એ જ સમયગાળા દરમિયાન મળી આવેલા છે. આ શિલાલેખો પેશાવર, દહેરાદૂન, થાણા, મુંબઈ, ધોલી, જોગડા અને ચેન્નઈની અંદર આ ભારતના મુખ્ય કહી શકાય એવા પ્રકારના સ્થળો છે એ સ્થળોથી મળી આવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અશોકનો શિલાલેખ તમે ગિરનાર પર્વત ઉપર ચડવા જાઓ એટલે તળેટીની અંદર નીચે જમણી સાઈડમાં રોડ કે રસ્તા ઉપર જ આવે છે એ આ શિલાલેખ છે એ આપણે ત્યાં તળેટીમાં જોઈ શકીએ છીએ અને તેની ઉપર એક વિવિધ પ્રકારની ધર્મ આજ્ઞાઓ છે કોતરણી કરેલી. ત્યાર પછી લઈએ દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. દક્ષિણ ભારતની અંદર જે વિશિષ્ટ પ્રકારની શૈલી હતી એને દ્રવિડ શૈલી કહેવામાં આવે છે અને ત્યાંની પ્રજાઓ દ્વારા આ વિકસાવેલી છે એટલે દ્રવિડ શૈલી કહેવાય છે, જે કૃષ્ણા અને ગોદાવરી નદીના કિનારે સાત વાહન વંશના રાજાઓના શાસનકાળ દરમિયાન આ સ્તૂપો છે એ બંધાયેલા છે અને આ સ્તૂપો અર્ધ ગોળાકાર, અંડાકાર કે ગોળ સ્વરૂપના ઘંટાકાર સ્વરૂપની અંદર બધા જ બનાવવામાં આવેલા છે અને ઉપર જતાં ટોચ હોય છે આ સ્વરૂપના, ટોચ સ્વરૂપના હોય છે, જેમાં દ્રવિડ શૈલીના મુખ્ય બે સ્તૂપોના નામ આપણે યાદ રાખવાના છે, એક નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને બીજો છે અમરાવતીનો સ્તૂપ, જે ભારતના દ્રવિડ શૈલીના મુખ્ય ઉદાહરણ ગણી શકીએ. અને આ જે દ્રવિડ શૈલી છે એ દ્રવિડ શૈલીને ટોચ ઉપર લઈ જવા માટે જે રાજાઓએ પ્રયત્ન કર્યા એનું નામ હતું સોલ વંશના રાજાઓ. તેણે ભુજ કોટી સુધી પહોંચાડવાનું કામ આ વંશના રાજાઓએ કરેલું છે. એ મૌર્યકાલીન કલાઓની વાત કરી. હવે આપણે લઈએ ગુપ્તકાલીન કલાઓ. તો ગુપ્તકાલીન કલાઓની અંદર જબલપુરનું પાર્વતી મંદિર, ઉમરાનું શિવ મંદિર જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, કેરણ કહી શકાય એ પણ મધ્યપ્રદેશમાં એનું મંદિર એટલે નૃસિંહ મંદિર, ગુજરાતની અંદર જોઈએ તો જામનગરનું ગોપ મંદિર અને વિવિધ પ્રકારના ભારતના જુદા જુદા સ્થળોએથી સ્તૂપો મળી આવેલા છે એ બધા સ્તૂપો ગુપ્તકાલીન સ્તૂપો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સારનાથની બુદ્ધની પ્રતિમાઓ, આ એમના બધા ઉત્તમ ઉદાહરણો છે. મથુરાની વિષ્ણુ પ્રતિમા, મહાવીર સ્વામીની પ્રતિમા, આ બધી જ જે પ્રાચીન સમયની મૂર્તિઓ છે એ મૂર્તિઓ એટલે ગુપ્તકાલીન કલાના સમયના ઉત્તમ નમૂનાઓ ગણી શકાય, જેને વિશિષ્ટ અને મહત્ત્વનું પ્રદાન કરેલું હોવાને કારણે ભારતીય સંસ્કૃતિ
ભૌતિકમાં તેનું પણ અદ્વિતીય સ્થાન છે, એટલે તેને કલાનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તો આપણે યાદ રાખીશું. હવે લઈએ ભારતની મહત્વની ગુફા સ્થાપત્ય અથવા એને કહેવાય ગુફાઓ. એમાં મુખ્ય જોઈએ તો મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ ખાતે આવેલી અજંતા ઇલોરાની ગુફા, મહારાષ્ટ્રની બીજી મુંબઈ પાસે આવેલી એ એલિફન્ટાની ગુફા, અને ઓડિશાની ભુવનેશ્વરની ઉદયગીરીની ગુફા. આ બાદની ગુફાઓ એ ઉત્તમ ભારતની અંદર મળી આવેલા ગુફા સ્થાપત્યના નમૂનાઓ ગણી શકાય અથવા મુખ્ય ગુફાઓ કહી શકીએ. આ જે ગુફાઓ છે એ ગુજરાતની અંદર પણ મળી આવેલી છે, જેની મુખ્ય ત્રણ ગુફાઓ આપણે લઈ શકીએ. ગુજરાતમાંથી મળી આવેલી એ ગુપ્તકાલીન કલાઓમાં ત્રણ કહી શકીએ એવી ગુફાઓ, એક ખંભાલીડાની ગુફા છે જે ગોંડલ પાસે રાજકોટ જિલ્લામાં આવેલી છે, બીજી છે ટાંકની ગુફા જે રાજકોટ પાસે આવેલી છે, અને ત્રીજી છે જૂનાગઢમાંથી મળી આવેલી ગુફા. આ ત્રણ ગુફા સમૂહો છે એ ગુજરાતમાંથી મળી આવેલા છે. સમ્રાટ અશોકના સમયગાળા દરમિયાન કેટલીક ગુફાઓ ઉપર કોતરણી કરવામાં આવેલી છે, ગુફા લેપો એને કહેવામાં આવે છે. એ ગુફા લેપો ભારતની અંદર બર્બરના પહાડની ગુફાઓ પર કોતરાવેલા છે, અને તેની અંદર સમ્રાટ અશોકે જે નાગરિકો અને રાજા છે એને જે ધર્મ અને દાનને પુણ્ય કરેલું છે એના સંપૂર્ણ અક્ષરોની અંદર કોતરણી કરાવેલા છે, એટલે એના દાન કાર્યનું વર્ણન આ ગુફાઓ ઉપર વર્ણન કરવામાં આવેલું છે. તો એ છે બર્બરના પર્વતો ઉપર. આ ભારતની મહત્વની કહી શકાય અજંતા ઇલોરાની ગુફાઓ, આ એલિફન્ટાની ગુફાઓ, અજંતા ઇલોરા અને આ એલિફન્ટાની ગુફાઓ છે, જેને ત્રિમૂર્તિ કહીએ તો એ ત્રિમૂર્તિ એલિફન્ટાની ગુફાની અંદર મળી આવે છે. ત્યાર પછી ભારતની ગુફાઓ વિશે આપણે માહિતી કરી. હવે લઈએ ગુજરાતની ગુફાઓ વિશેની માહિતી. તો ગુજરાતની અંદર પણ આવી કેટલીક જુદી જુદી ગુફા સમૂહો છે એ મળી આવેલા છે, જેની અંદર એક જૂનાગઢની અંદર કેટલાક ગુફા સમૂહો છે એમાં પેલું લઈએ, જૂનાગઢની ગુફા સમૂહમાં પેલી બાવા પ્યારાનો ગુફા સમૂહ, તો તેમાં મઠ પાસે આવેલો છે. આ ત્રણ હારની અંદર કાટખૂણે આ ગુફાઓ મળે છે. પહેલી હારમાં ચાર, બીજી હારની અંદર સાત, અને ત્રીજી હારની અંદર પાંચ, એમ કુલ મળીને સોળ ગુફાઓ આ ગુફા બાવા પ્યારાની ગુફા પાસે ગુફાઓ જોવા મળે છે. તે ઈસવીસનની પહેલી બીજી સદીની અંદર કોતરણી કરાયેલી હોવાની એ અનુમાન કરી શકાય છે. તો એ છે બાવા પ્યારાની ગુફા સમૂહ નંબર એક. ત્યાર પછી બીજા નંબરની જૂનાગઢમાંથી મળી આવેલી ગુફા એ ઉપરકોટની ગુફા કહી શકાય, જે બે મજલાની અંદર બે માળની ગુફા છે ઉપર અને નીચે, અને ઈસવીસનની બીજી સદીથી ચોથી સદીના સમયગાળા દરમિયાન એ મળી આવેલી ગુફા હોય એવું અનુમાન કરી શકાય છે. અને જૂનાગઢની ત્રીજી ગુફા સમૂહ છે એનું નામ છે ખાબરા કોડિયાની ગુફા. આ પણ ગુફા વિવિધ પ્રકારના મજલાવાળી છે, એક બે ત્રણ એ રીતે માળવાળી છે, તેને મજલા કહેવામાં આવે છે. અને કુલ આ ગુફા છે ખાબરા કોડિયાની ગુફા 20 સ્તંભો પર બનાવવામાં આવેલી છે, અને આ ગુફા ઈસવીસનની ત્રીજી સદી દરમિયાન ખોદકામ કરતાં મળી આવેલી અથવા એ સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલી છે એવું આપણે અનુમાન કરી શકીએ. ત્યાર પછી ગુજરાતની બીજી ગુફા લઈએ તો એ છે ખંભાલીડાની ગુફા, જે ગોંડલ પાસે ખંભાલીડામાંથી ઈસવીસન 1959માં શોધાઈ હતી. ત્રણ મુખ્ય ગુફાઓ અહીં આવેલી છે, અને વચ્ચેના ભાગની અંદર જે ગુફાઓ છે તેની અંદર ચૈત્યગૃહો, બોધિસત્વ અને ઉપાસકોની આકૃતિ દર્શાવતી બીજી અને ત્રીજી સદીના સમયગાળા દરમિયાન મળી આવેલી ગુફાઓ હોવાનું અનુમાન કરી શકાય. ગુજરાતની ત્રીજી મહત્વની ગુફા સમૂહ છે એમાં તળાજા. ભાવનગરમાં શેત્રુંજી નદીના મુખ પાસે આવેલ પર્વત પર જે ગુફા છે એ તળાજાની ગુફા કહેવાય છે, અને તે તાલ ધ્વજ ગીરીના નામથી ઓળખવામાં આવે છે. ત્યાં એક યાત્રાધામ વિકસાવવામાં આવ્યું છે આ ગુફા પાસે, એને તાલ ધ્વજ ગીરી કહેવામાં આવે છે. ત્યાં બાજુમાં હેબલ મંડપ
જે છે આખો મંડપ સ્વરૂપની ગુફાનો એ ઉત્તમ પ્રકારની સ્થાપત્ય ગુફાનો નમૂનો કહી શકાય અને ત્રીજી સદીના સમયગાળા દરમિયાન આ ગુફા મળી આવેલ હોવાનું અનુમાન કરી શકાય છે. ત્યાર પછી ચોથા નંબરની મહત્વની ગુફા આવે છે સાણા ગુફાઓ, અને આ ગુફા સ્થાપત્ય છે એ ગીર સોમનાથના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદીના કાંઠે મળી આવેલી છે. તેની અંદર કુલ 62 ગુફાઓનો સમૂહ અથવા એટલી ગુફાઓ છે એ કંડારાયેલી જોવા મળે છે. ગુફા સમૂહ જોઈએ એક મધપૂડો કેમ ભાજી ગયેલો હોય એવા સ્વરૂપે ગોઠવાયેલી છે એટલે એને ગુફા સમૂહ કહેવાય છે. પાંચમા નંબરની છે ઢાકની ગુફાઓ. ઉપલેટના ઢાક પાસે આ ગુફા મળી આવેલી છે જે ઈસવીસનની બીજી સદીની અંદર ગણાવી શકાય. અને છઠ્ઠું છે ઝીંઝરીઝરની ગુફા. ઢાંકના સિક્સર પાસે ઢાંકગીરી ખાતે આવેલ પર્વત સ્વર પહેલી અને બીજી ઈસવીસનની સદીના સમયગાળા દરમિયાન આ ગુફા મળી આવેલી છે. તો એ છે ઝીંઝરીની મહત્ત્વની કહી શકાય એવી ગુફાઓ. સાતમી કચ્છની ખાબરા ગોળિયાની ગુફાઓ જે લખપત તાલુકાના જૂના પાટગઢ ખાતે પહાડ પર આવેલી છે. તેની અંદર કુલ 2 ગુફાઓ મળી આવેલી છે અને ઈસવીસન 1967ના સમયગાળા દરમિયાન ભારતના મહાન વિદ્વાન કેકા શાસ્ત્રીએ આ ગુફાની શોધ કરેલી હોવાનું અનુમાન છે. આઠમી ગુફા છે કડિયા ડુંગરની ગુફા જે ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે. ઝઘડિયા તાલુકાની અંદર આવી ખોદકામ કરતા 3 ગુફા સમૂહ મળી આવેલા છે અને બધી ગુફાઓ એક જ પથ્થરની અંદર કોતરણી કરેલી છે. 11 ફૂટ ઊંચો સિંહસ્તંભ અને આ સ્તંભના શિરે એટલે ઉપરના ભાગે 2 શરીરવાળા અને 1 મુખવાળા સિંહની આકૃતિ દર્શાવતી આ ગુફાની અંદર એક શિલ્પ સ્થાપત્ય કોતરણી થયેલા જોવા મળે છે એવી ગુફા એટલે કડિયા ડુંગરની ગુફા. અહીં સુધી